નમસ્તે બાળકો, કેમ છો બધા? બાળકો, આપણે પાઠ 3 મહેનતનો રોટલો પાઠની સમજૂતી મેળવી આપણે. તો હવે આપણે જોઈએ તેના શબ્દ સમજૂતી વિશે. તો જોઈએ, પગરખા એટલે પગનું રક્ષણ કરનાર ચપ્પલ, હરામનો એટલે મહેનત વગરનો, પારસમણી એટલે પારસમણી એટલે લોકમાન્યતા મુજબ સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર મણી એટલે પારસમણી, ગમ એટલે કે સમજ, ગર્વ એટલે અભિમાન, અહંકાર એટલે અહંકાર, બડ અથવા તો બડાઈ. હવે જોઈએ રૂઢિપ્રયોગો. પગ ઉપાડવો એટલે ઝડપથી ચાલવું, બાવડાના બળથી એટલે જાત મહેનતથી, જીવ બળવો એટલે દુઃખી થવું, બેઠા બેઠા ખાવું એટલે શ્રમ કર્યા વિના નિરાતે ઉપભોગ કરવો, નિશાસો નાખવો એટલે આહ નાખવી, પેટનો ખાડો પૂરવો એટલે જીવન નિર્વાહ કરવો, ખૂણામાં નાખવું એટલે બેદરકારીથી બાજુમાં મૂકવું. હવે જોઈએ ભાષા સજ્જતા. વિરામચિહ્નો. ભાષા લેખનમાં વિરામચિહ્નોનું ઘણું મહત્ત્વ છે. ખાસ કરીને અર્થ કે ભાવ અનુસાર ભાષાને સચોટ બનાવવા વિરામચિહ્નનો આવશ્યક છે. કેટલાક ઉપયોગી વિરામચિહ્નોનો પરિચય આપણે કેળવીએ. જોઈએ પૂર્ણ વિરામ, પ્રશ્ન ચિહ્ન, અલ્પ વિરામ અને ઉદ્ગાર ચિહ્ન. તો હવે આપણે તેની સમજૂતી વિગતે મેળવીએ. જોઈએ પૂર્ણ વિરામ. પૂર્ણ વિરામ એટલે કોઈ બાબત, વિચાર કે હકીકતને રજૂ કરતા સાદા વાક્યને અંતે પૂર્ણ વિરામ મુકાય છે. જેમ કે આપણે જોઈએ ઉદાહરણ, કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. તો અહીં નાનું ટપકું આપેલું છે તેને પૂર્ણ વિરામ કહે છે. જેમ કે નાનું વાક્ય હોય અને તેને પૂર્ણ થતું હોય તેના અંતે પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે. પછી જોઈએ કે અમુક શબ્દ હોય લિખિત તો એને ટૂંકમાં લખવા માટે લી અને બાજુમાં લખાય પૂર્ણ વિરામ. પછી છે ચિરંજીવી, તો એને પણ આપણે ટૂંકમાં લખીએ ચી અને પર કે પૂર્ણ વિરામ કરી નાખીએ. તો પૂર્ણ વિરામનો ઉપયોગ વાક્ય પૂર્ણ થતું દર્શાવવા થાય છે. શબ્દને ટૂંકમાં લખવા થાય ત્યારે પણ પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે. હવે બીજું જોઈએ અલ્પ વિરામ. તો કે અલ્પ વિરામના ઉદાહરણ આપેલા છે, બેફિકર રહો મહારાજ. પછી જો અહીંયા આપેલું છે નાનો એવો છાત્રો એટલે અલ્પ વિરામ, વાયદો નહીં ચૂકું, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. પ્રાચી, નિર્મલ, કૃતિ અને હિમાંશુ પુસ્તકાલયમાં ગયા. તો અહીં જોઈએ અલ્પ વિરામનો ઉપયોગ સંબોધન કરવા, બેથી વધારે પદો કે શબ્દ સમૂહને તથા દીર્ઘ વાક્યોમાં વચ્ચે અટકાવવાની જરૂર પડે ત્યારે પણ થાય છે. જેમ કે આપણે ઘણા બધા નામ લખવા હોય, પ્રાચી, નિર્મળ, કૃતિ જેવા ઘણા નામ લખવા હોય ત્યારે પણ તેનો અલ્પ વિરામનો ઉપયોગ થાય છે. હવે જોઈએ ત્રીજું પ્રશ્નાર્થ ચિહ્ન. તો પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે કેમ મૂંગા થઈ ગયા, બીજું વાક્ય આવું મફતનું સોનું શું કરવું છે. તો પાછળ આપણે પ્રશ્ન થતો હોય તેવા વાક્યને પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે. વાક્યમાં પ્રશ્નનો ભાવ દર્શાવવા માટે વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે, જેથી વાક્ય ભાવક તે પ્રશ્નાર્થ વાક્ય છે એમ સમજી શકશે. કેમ, ક્યાં, કેમ, કેવું, શા માટે, કઈ, કોણ, કોનું વગેરે શબ્દો પ્રશ્નનો ભાવ દર્શાવે છે. હવે જોઈએ ચોથું ઉદ્ગાર ચિહ્ન. કે ઉદ્ગાર ચિહ્ન એટલે કે કોઈ આશ્ચર્ય, ક્રોધ, પીડા કે તિરસ્કાર જેવા ભાવ રજૂ કરતા વાક્યને છેડે ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવે છે. ને જોઈએ ઉદાહરણ, શા વિચારમાં પડી ગયા છો મહારાજ.
તો છેલ્લે અહીં આવ્યું છે ઉદ્ગાર. બીજું ઉદાહરણ જોઈએ. જોયું તો ઓજાર બધા સોનાના, તો અહીં પણ ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવ્યું છે. કોઈ પણ વાક્યમાં ક્યારેક કટાક્ષ કરવામાં આવે ત્યારે પણ ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. જેમ કે તું તો બહુ બહાદુર સસલી જોઈને ભાગ્યો. કે આવું કટાક્ષ કોઈને કરવું હોય ત્યારે પણ ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થાય છે. હવે જોઈએ આપણે સ્વાધ્યાય. પ્રશ્ન પહેલો. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. તો એમાં છે પ્રશ્ન પહેલો, મોચી ભગત સ્વભાવે કેવા હતા? તો એનો ઉત્તર આવશે આપણે પાઠમાં જોયું તેમ, મોચી ભગત સ્વભાવે સાચુકલા, પ્રમાણિક અને સંતોષી હતા. હવે છે પ્રશ્ન બે, મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ શું કહે છે? તો મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ કહે છે કે બાકીના પૈસાની મારા તરફથી તમારી તમાકુ પીજો. હવે છે પ્રશ્ન ત્રીજો, મોચી ભગત નવા ઓજાર ક્યારે વસાવી શક્યા? તો એનો જવાબ આવશે કે મોચી ભગતે 12 મહિના મજૂરી કરી ત્યારે તે નવા ઓજાર વસાવી શક્યા. પ્રશ્ન ચોથો, માણસના હાથ પગ વિશે મોચી ભગત શું માને છે? તો એમાં આવે, મોચી ભગત હાથ પગ વિશે માને છે કે ભગવાને આપણને હાથ પગ બેઠા બેઠા ખાવા માટે નહીં પરંતુ કામ કરવા માટે આપ્યા છે, માટે આપણે કામ કરવું જોઈએ. પાંચમું, છેલ્લે મોચી ભગત સાધુ વિશે શું કહે છે? એનો જવાબ આવશે, છેલ્લે મોચી ભગત સાધુની પીઠ પાતળ જોતા કહે છે આપ ખરા સાધુ. હવે જોઈએ પ્રશ્ન બીજો, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં છે પ્રશ્ન પહેલો, સાધુને ક્યારે નવાઈ લાગી? એનો જવાબ આવશે, તો આપણે પાઠમાં જોયું હતું તેમ કે ઘણા સમય પછી સાધુ જ્યારે મોચીને મળ્યો ત્યારે મોચીએ સાધુને કહ્યું, ઓજાર બગડી ગયા હતા એ જ ને તમે મહારાજ છો, ત્યારે સાધુને નવાઈ લાગી. હવે જોઈએ પ્રશ્ન બીજો, મોચીની પ્રમાણિકતાનો બદલો સાધુએ શી રીતે વાળ્યો? તો કે તેનો બદલો, મોચીની પ્રમાણિકતાનો બદલો સાધુએ મોચીને બધા જ ઓજાર સોનાના કરીને વાળ્યો. જોયું હતું ને આપણે પાઠમાં કે સાધુએ બધા એના ઓજારો અડ્યા ત્યારે બધા સોનાના થઈ ગયા હતા, એવી રીતે એનો બદલો વાળ્યો. હવે પ્રશ્ન ત્રીજો, મોચીને ક્યારે દુઃખ થયું? તો કે જ્યારે મોચીએ પોતાના બધા ઓજાર સોનાના થઈ ગયેલા જોયા ત્યારે તેને દુઃખ થયું. દુઃખ એટલા માટે થયું કે એને સોનાના ઓજાર કરવા ગમતા ન હતા, કારણ કે તેને હાથ મહેનતથી હાથ કમાણીથી ખાવું હતું. પ્રશ્ન ચાર, મોચીને કેટલા સમય પછી નવા ઓજાર મળ્યા? તો કે મોચીએ સાધુએ આપેલા સોનાના ઓજાર ઘરના ખૂણામાં નાખી દીધા હતા અને તેને જૂના ઘસાયેલા ઓજાર કાઢ્યા હતા. તે જૂના ઓજારથી તેને જે કમાણી મળી હતી એમાંથી તેને મજૂરી કરીને પછી નવા ઓજાર લાવી શક્યો હતો. હવે જોઈએ પ્રશ્ન ત્રણ, નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. એમાં પહેલું, મારી પાસે સીવેલા તૈયાર નથી. તો આપણે પાઠમાં જોયું હતું કે આ વાક્ય મોચી બોલે છે, સાધુને કહે છે. એ બીજું, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. આ વાક્ય પણ મોચી ભગત જ બોલે છે. અને ત્રીજું, હરામનો પૈસો મને ન ખોપે, આ વાક્ય પણ મોચી ભગત જ બોલે છે. અને ચોથું, આ કાચી દુકાનને પાકી કરો, આ સાધુ બોલે છે. હવે પ્રશ્ન ચાર, નીચેના અધૂરા વાક્યોની પૂર્તિ કરો. એમાં પહેલું, સાધુ કહે જરૂર હું મારે પરમદેવ છે. તો આ આપણે પાઠમાં જોવું પડશે કે પાઠમાં
અહીં ક્યુ આગળ શું વાક્ય આવે છે એ જોવાનું. તો પાઠમાલી મિત્રો, તમારે જોઈને લખવાનું છે કે પરમ દિવ છે, પછી આગળ આવે છે સાંજે જવું છે માટે ઢીલ ન થાય. બીજું, મહારાજ તમને માણસ પારખતા આવડતું નથી, આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો. હવે જોઈએ પ્રશ્ન 5. નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવો. પહેલું છે, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. બીજું, સીવી દો તો શું લો. ત્રીજું, એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે. ચોથું, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. તો હવે આ વાક્ય છે 4, એને આપણે વાક્યના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. તો એમાં પહેલું આવશે, આપણે વાર્તા જોઈએ એમાં પહેલું આવે, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. તો એમાં આ આવશે પહેલું. બીજું આવશે, સીવી દો તો શું લ્યો. આ બીજો વાક્ય આવશે. ત્રીજું આવશે, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. અને ચોથું આ આવશે, એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે. હવે જોઈએ પ્રશ્ન 6. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. પેલું છે પગ, પગ એટલે ચરણ. બીજું છે નવાઈ, નવાઈ એટલે વિસ્મય. ત્રીજું છે કિંમત, કિંમત એટલે મૂલ્ય. ચોથું, દુનિયા એટલે જગત. ઓજાર તો સાધન. છઠ્ઠું છે આનંદ તો ખુશી. જોઈએ પ્રશ્ન 7. નીચેના શબ્દોના વિરુદ્ધી શબ્દ આપો. એમાં પહેલું, પ્રામાણિક એટલે અપ્રમાણિક, જૂઠું એટલે સાચું. ત્રીજું, વિશ્વાસ એટલે અવિશ્વાસ. ચોથું, ફિકર એટલે બેફિકર. પાંચમું, વેચવું એટલે ખરીદવું. છઠ્ઠું, સદુપયોગ એટલે દુરુપયોગ. હવે જોઈએ પ્રશ્ન 8. નીચેના કોષ્ટકમાંથી દર્શાવ્યા પ્રમાણે રૂઢિપ્રયોગ શોધો અને જે તે રૂઢિપ્રયોગના અર્થ સામે તે રૂઢિપ્રયોગ લખો. તો અહીં કોષ્ટકમાંથી આપણે રૂઢિપ્રયોગ શોધવાનો છે. તો જોઈએ, આપણે અહીં છે ખૂણામાં નાખવું, છે રૂઢિપ્રયોગ. ખૂણામાં નાખવું. પછી આવશે અહીં છે જીવ બળવો, આ રૂઢિપ્રયોગ છે જીવ બળવો. પછી રૂઢિપ્રયોગ આવશે બાવડાના બળથી. અહીં છે બાવડાના બળથી. પછી આવશે બેઠા બેઠા ખાવ. કેટલા થયા? 1, 2, 3, 4 રૂઢિપ્રયોગ થયા છે. હવે તેની સામે તેનો અર્થ લખીએ. હવે અહીં છે ઝડપથી ચાલવું એટલે પગ ઉપાડવું પાડવો, દુઃખી થવું એટલે જીવ બળવો. અહીં આવશે જીવ બળવો. પછી છે બેદરકારીથી બાજુમાં મૂકવું, તેમાં આવશે ખૂણામાં નાખવું. ખૂણામાં નાખવું. પછી જાત મહેનત એટલે બાવડાના બળથી. પછી શ્રમ કર્યા વિના નિરાતે ઉપભોગ કરવો, એમાં આવશે બેઠા બેઠા ખાવું. બેઠા બેઠા ખાવું. હવે જોઈએ પ્રશ્ન 9. વિચારો અને લખો. તો બાળકો, જો તમે મોચીની જગ્યાએ હોય તો તમે શું કરો એ તમારે જાતે વિચારવાનું છે.
બીજું છે, સાધુ મહારાજની જગ્યાએ હોય તો તમે શું કરી શકો? તો મિત્રો, અહીંયા આપણે પાઠ 3 મહેનતનો રોટલો પૂર્ણ કરીએ છીએ. અને જો બાળકો તમને જ્યાં ન સમજાય ત્યાં તમારે આપણે સ્કૂલે ફરી પાછા મળીશું, ત્યારે તમારે પૂછવાનું છે અને ત્યારે આપણે વિગતે સમજાવીશું. સારું, તો બાળકો અહીં આપણે પાઠ પૂર્ણ કરીએ. અસ્તુ.